परिवार में एकाद घटना घटे अने तमने जो वैराग्य थाय तो समझजो आमा निमित्त परिवार बनीस। याद आवे लगभग 70-75 वर्ष पहेलानी घटना, राजस्थान नी एक दीकरीना लग्न थया, लग्न करी जान लई अने सासरे जवा निकळ्या था, आगळ जान पाछळ जानैया। वेलडाओ में बैठा 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 गीतो गाता फटाणा गाता आगळ जई रह्या छे अने गाम नजीक आव्यु त्यां वरराजाए कीधु जरा उभू राखो हूं जरा पेशाब पानी करी आवुं। सूर्यास्तनी तैयारी, शियाळाना दिवसो, अंधारू घेराई रह्युं छे अने ए वखते गयेलो वरराजा 10 मिनिट सुधी पाछो ना आव्यो अने पत्नीए लाज मर्यादानो समय एने कीधु कोकने के आ गीतो गावानुं बंध करो, 10 मिनिट थी गया छो हजी आव्या नथी, तपास करो। બે ભાઈઓ ફાનસ લઈને નીકળ્યા, એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજામાંથી ત્રીજા ખેતરમાં અને અંધારામાં પગ સાથે કોઈનું શરીર અથડાયું। ફાનસનો દીવો પ્રકાશ એના ઉપર મૂક્યો હતો, ખબર પડી ઓ આ તો આપણા વરરાજા, અને જોયું તો પગમાં સાપ ડંખ મારીને ચાલ્યો ગયો। 10 મિનિટ માં શરીર માં ઝેર ફેલાઈ ગયું, લીલા કાચ જેવી કયા થઈ ગઈ। કઈ રીતે આ પત્નીને સમાચાર આપશું? જેણે વિચાર કર્યો હશે આજની રાત, પહેલી રાત, ફર્સ્ટ નાઇટ, કઈ કેટલાય સપના સોણલાને અભરખાઓ સેવ્યા હશે, કોઈની તાકાત નથી કે કહી શકે। પાછા આવ્યા, નીચું મોઢું, ઉદાસીન ચહેરો, પત્ની સમજી ગઈ જે હોય તે કહી દો, અને જ્યાં કીધું સાપે ડંખ માર્યો। મા બાપ આવ્યા, વહુને લઈ ગયા છે ઘરમાં। આજની સાસુઓ તો કે ત્યાં વહુ એવી અભાગી આવી અમારે ત્યાં, હજી તો ગામમાં આવે એ પહેલા તો અમારો દીકરો છીનવી ગઈ, છીનાળ, પણ કમાલના મા બાપ હતા। બેટા તું જરાય મનમાં શોક નહીં કર, તારી ઈચ્છા હોય તો તું જિંદગીભર અમારી સાથે રહી શકે છે, અમારી વહુ તરીકે, અમે તને વહુ નહીં, અમે તને દીકરી માનશું। તારી ઈચ્છા જો ના હોય તો તું પાછી તારે પિયર પણ જઈ શકે છે। વહુએ કીધું બનવાનું બની ગયું, મને એક રાત આપો, આવતીકાલે હું તમને જવાબ આપીશ। આખી રાત જાગૃતિમાં ગઈ, સવારે જયારે પૂછવામાં આવ્યું ત્યારે એને કીધું તમારા આપેલા બે ઓપ્શન મને માન્ય નથી। તો મા બાપને તો ત્રીજો શું વિચાર આવે ખબર છે? એ કાળમાં દીક્ષા સહેલી નહોતી, એ કાળમાં આજના જેટલી દીક્ષા સહેલી નહોતી। હું ઘણી વાર કહું છું કે અમારા બધા વડીલો ભાગેડુઓ હતા, પ્રેમસુરી મહારાજે ભાગીને લીધી, ધ્યાનસુરી મહારાજે લીધી, ભુવનભાનુ સુરી મહારાજ, રામચંદ્ર સુરી મહારાજ હોય કે રાજેન્દ્ર સુરી મહારાજ, બધાએ ભાગીને દીક્ષા લીધી, પણ એ કાળમાં દીક્ષા ભાગીને થતી હતી પણ લગ્નો રજા માગીને થતી। આજ ઉલટા હો ગયા, ત્યારે મોટાઓને રજા નથી મળતી, આજે નાના નાના બાલુડાઓને પણ મા બાપ હસ્તે મોડે રજા આપે છે, આજે દીક્ષા રજા માગીને થાય છે અને લગ્નો આ બાઈને આ સાંભળ્યા પછી સાસુને થયું કદાચ મૃત્યુની વાત કરતી હશે, આપઘાતનો વિચાર કરતી હશે, ખાનદાન કુળની જ, અહીં રહેવા એમ નથી, ઘરે જવા એમ નથી, પણ આ બાઈએ ચોથી જ વાત કરી, મારે મરવું નથી અને મારે સંસારમાં જીવવું નથી, મેં મારો માર્ગ વિચારી લીધો છે, મારા ભોગાવરી કર્મ નથી જેથી હું સંસારમાં રહી શકું, કદાચ તમે મને બીજે પરણાવશો, કોને ખબર બીજી વાર પણ કોઈ ઘટના ઘટી શકે, એ કરતા બેટર મને દીક્ષા આપો। આ છોકરીએ 70 વર્ષ પહેલા દીક્ષા લીધી, આજે પણ એ સાધ્વીજી ભગવાન રાજસ્થાનની અંદર ચંદન બાળાની જેમ વિચરી રહ્યા છે,
दुनिया एमने लेरा मारा तरीके ओळखे छे। एमनु नाम ललित प्रभाश्री छे। सो साध्वीना गुरुनी बन्या। लग्न कर्या होत तो बे दीकरा के चार दीकरीनी मां बनत। दीक्षा लीधी अहीं नो प्लानिंग। जे कोई अमारे प्लानिंग होय जेटला आवे एटला खपे के ना खपे आवो तो खरा पछी खेचो। अने चारित्र लीधु कारण के परिवार पर वैराग्य थई गयो। अने नंबर पांच याद रह्या तमने चार जल्दी बोलो। एक में जाऊं छूं पाछळनुं भूली जाऊं छूं बराबर ने। पांचमा धोरण में गया त्यारे चौथा धोरण नुं काई याद हतुं खरुं? तुच नहीं। पहलो वैराग्य प्रकृति, बीजो वैराग्य प्रसंग, त्रीजो वैराग्य पुस्तक, अने चौथो वैराग्य परिवार, अने पांचमो अने महत्वनो वैराग्य प्रवचन वैराग्य।